બાર દોસ્તો આજે આપણે વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે યજ્ઞનો ઘોડો લવ કહે અરે આ તો યજ્ઞનો ઘોડો ચાલો એને પકડીએ ઋષિકુમાર કહે ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટું લશ્કર હોય ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે લવ કહે મેં તો આ પકડ્યો ઘોડાને આ રામની હિંમત તો જુઓ આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે એ તે કેમ ચાલે બીજો ઋષિકુમાર કહે આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવવું લવ કહે એ જ બરાબર છે રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે કુશભાઈને પણ ઘોડો બતાવજો સૈનિક આવીને ઊભો રહી ગયો અને કહે એ ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધશો તો લડાઈ કરવી પડશે લવ લવ કહે 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 તો અમે અમે તૈયાર તૈયાર છીએ છીએ કુશ કુશ હા હા ભાઈ હમણાં તું ખસી જા આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ પછી તો ભાઈ બેઉ લડવા લાગ્યા લવે તો સૈનિકને જમીન પર પછાડી દીધો લશ્કરના બીજા સૈનિકો આવ્યા પણ લવ તો લડે જાય લડે જાય બધાને હરાવી દીધા પછી સુમંતજી આવ્યા આવીને કહે અરે આટલા આટલા નાના બધા સૈનિકોને હરાવી દીધા એમની સાથે ચંદ્રકેતુજી હતા એ તો કેવા લાગ્યા અજબ છોકરાઓ લાગે છે સુમનજી કહે છોકરાઓ હવે હદ થાય છે રાજા રામચંદ્રજીનું નું વધુ અપમાન હવે સાંખી નહીં શકાય પણ લડાઈ તો આગળ ચાલી હો ભાઈ એમાં લવ અને કુશ આખી સેનાને હરાવી દે છે ફરી પાછો પહેલો ઋષિકુમાર આવે છે અને કહે છે વાહ તમે તો લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બધાને હરાવી દીધા હવે તો રામ જાતે આવવા જોઈએ હું જઈને ગુરુદેવને ખબર આપું છું એ જાય છે ને એટલામાં તો રામ અંગદ અને હનુમાન ત્યાં આવી જાય છે રામ કહે છે લવકુશને જોઈને વાહ કેવા રૂપાળા કુમારો છે લવ કહે એ ઉભા રહો પેલા લડવા તૈયાર થઈ જાઓ રામ કહે હું બાળકોની સાથે લડાઈ કરતો નથી તમે કોના પુત્ર છો તે કહીશો એટલાવામાં તો ઋષિ વાલ્મીકીજી પણ આવી જાય છે એટલે વાલ્મીકીજી કહે છે રામ આ લવ અને કુશ તમારા પુત્રો છે સીતા માતાના પુત્રો છે લવ અને કુશ તરફ જોઈને વાલ્મીકીજીએ કહ્યું બેટા આ તમારા પિતા મહારાજ રામચંદ્રજી છે એને પ્રણામ કરો ગુરુની આજ્ઞાનું પાલન કરતા લવ અને કુશે રામચંદ્રજીને પ્રણામ કર્યા રામ તો આવો બેટા ધન્ય છે તમને જોઈને બહુ રાજી થયો અને બંને દીકરાને ભેટી પડ્યા વાલ્મીકીએ કહ્યું કે ચાલો બધા આશ્રમમાં જઈએ સીતાજી ચિંતા કરતા હશે અને બધા આશ્રમ તરફ પ્રયાણ કરે છે જોયું ને બાળ દોસ્તો મજા પડી ને